सदानन्दाम्बोधिः स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लाम्बो जन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापराभार श्रितसकल जीवाति सुखदो महाश्रेयो मूर्ति जयति सहि नारायण मुनि वर्निवेशर्मदर्शनम् मन्दहासरुचिरात् पूजितं सुरनरोतमेरमुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः પુરુષો બોલો શ્રી સ્વામી નારાયણ ભગવાન કૃષ્ણ મહારાજ્યા બધા ભક્તો ને જાય સ્વામિનારાયણ સદગુરુ આધાર સ્વામી શ્રી હરિચરિત્રમ સાગર ગ્રંથ ની અંદર પૂર ચોથું અને તરંગ અગિયાર એમાં છેલ્લે ભગવાન જે જીવા ખાચરને સત્સંગનો મહિમા કહે છે આ સત્સંગની અંદર મુક્તો પણ અવતર્યા છે અને અસુરોનો પણ જન્મ થયો છે અને અસુરને કેવી રીતે ઓળખવા અને અસુરના લક્ષણ ઓળખીને કેમ દૂર રહેવું એ વાત મહારાજે જીવા ખાચરને સમજાવી સત્સંગનો મહિમા સમજાવ્યો આગળ સ્વામી લખે છે ને સદ્ગુરુ મુક્તાનંદ સ્વામી ઉત્તમ રાજાને કથા સંભળાવે છે પૂર ચોથું તરંગબાર બાજે બજત હે અનંત વિધ હરિજન કીર્તન ગાત રાજ બજાર હિયાત હરિ દેવ પુષ્પ બરસાત પૂરબાસી સબ જનહી દર્શ કરત મન ભાવ પ્રતાપ અલૌકિક દેખ કે મન હોત અધિક ઉછાવ પ્રતાપ અલૌકિક દેખ કે મન હોત અધિક ઉછાવ શ્રીહરિની આગળ વિવિધ પ્રકારના વાજિંદ્ર વાગતા હતા હરિભક્તો કીર્તન ગાતા હતા અને રાજમાર્ગ ઉપર શ્રીહરી ચાલ્યા ત્યારે દેવો પુષ્પની વૃષ્ટિ કરતા હતા વાસી લોકો મન ભાવતા દર્શન કરતા હતા શ્રીહરીનો અલૌકિક પ્રતાપ જોઈને મનમાં ઉત્સાહ ઘણો વધતો હતો જ્યારે શ્રીહરી બજારમાં આવ્યા ત્યારે લોકોની ઘણી ભીડ થઈ બજારને સાફ કરીને કેસરનું પાણી બધે છાંટ્યું હતું ઘટપુરની બધી મહિલાઓ અત્યંત પ્રેમમગ્ન થઈ ગઈ હતી તેઓ સોનેરી ફૂલોના થાળ ભરી ભરીને હરિને વધાવતી હતી બોલો ઘટપુરની બજારોમાં મહારાજના સ્વાગત માટે કેસરનું જળ છાંટ્યું હતું કેસરવાળું પાણી અભિષેકમાં નહીં કેસરનું જળ જમીન ઉપર છાંટ્યું હતું કારણ કે પવનથી જે સુગંધ આવે ને કેસરવાળો એટલે આખું વાતાવરણ મહેકી જાય ભગવાનનું આવું સ્વાગત કર્યું રંગ શ્રીહરી બધા જરિયાની વસ્ત્ર પહેરીને અશ્વ ઉપર બેઠા હતા બધા સોનેરી સાતથી થી શણગારેલો અશ્વ ઘણો શોભતો હતો તેને દેખીને નરનારી સૌના મન લોભાતા હતા શ્રીહરીના અશ્વનો પણ એવો પ્રતાપ હતો કે દેખનારાના મનમાં જેવી ભાવના હોય એવો દેખાતો હતો મહારાજનો ઘોડો પણ એવો કે દેખનારાને ગરુડ જોવો હોય એની ભાવના એવી હોય કે ભગવાન તો ગરુડ પર શોભે તો ગરુડની જેવું એને એવું જ દેખાય કે ગરુડ ઉપર મહારાજ બેઠા છે કોઈ મહારાજ હાથી 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 ઉપર ઉપર આ ઘોડા પર પર કરતા તો એને મહારાજના દર્શન થાય કોઈ સિંહ જેવો સંકલ્પ કર્યો છે એને સિંહ દેખાતો હશે કે મહારાજ સિંહ પર બેઠા છે જેને જેવી ભાવના એવું મહારાજનો ઘોડો પણ એવો ચમત્કારી કે એ પણ એવા દર્શન આપે આ ભગવાનમાં સહજ ચમત્કાર આવર્યો હોય એના યોગમાં જે આવે એ બધું ચમત્કારી થઈ જાય આ મૂર્તિ સૌથી ન્યારી અચરજકારી છે આ મૂર્તિ સૌથી નોખી અચરજકારી છે એક હરિજન પર્વત ભાઈ અચરજકારી છે સતા સદા રહેતા મૂર્તિ માંય અચરજકારી છે એના યોગમાં જે આવે ને બધું અચરજકારી થઈ જાય એક ગોપાળન સ્વામીના યોગમાં આવેલી પ્રસાદીની સ્વામીની અડકેલી લાકડી એ અચરચકારી અચરચકારી થતી હોય એક મુક્તના યોગમાં આવેલો પદાર્થ જો અચરચકારી થતો હોય તો ભગવાન શ્રી હરિના યોગમાં જે આવે એ તો અચરચકારી હોય જ હરી હિ મે સો પ્રતાપા જનજીમી વાવ તે દેખાતા હય અનંત દરતા હેરોપા હય દરતા અનંત હેરોપા એ સો ચમત્કાર અનુપા એ સો ચમત્કાર અનુપા જેવો ઘોડામાં લોકોને ભાવ એવું લોકોને ઘોડામાં દર્શન થાય તેવો તે દેખાતો એમાં અનુપમ એવો ચમત્કાર હતો તે ચાહે તેવું રૂપ ધારી શકતો હતો મહારાજની માનકી ઘોડી મહારાજનો રોજો ઘોડો આ બધા એવા ચમત્કારી હતા કે જેવું ધારે એવું રૂપ થાય હામે વાળો કેવું ચિંતવે છે એવું એ થઈ જાય પણ એ બધોય પ્રતાપ કોનો હતો મહારાજનો હતો તે રીતે શ્રીહરિની મૂર્તિ પણ અનંત ચમત્કારોથી ભરેલી હતી જેને જેવી ભાવના એવા રૂપે શ્રીહરિને દર્શન આપતા કોઈને માતા રૂપે જોવા હોય તો માતા રૂપે કોઈને પૈગંબર રૂપે હોય તો પૈગંબર રૂપે કોઈને પોતાના ઈષ્ટદેવ એને એવી રીતે જોવા છે કે મારે કૃષ્ણ રૂપે જોવા છે તેને કૃષ્ણ રૂપે કોઈને શિવ રૂપે જોવા છે તેને શિવ રૂપે કોઈને બ્રહ્મા રૂપે જોવા છે તેને બ્રહ્મા રૂપે જેને જેવી ભાવના એવા મહારાજની મૂર્તિ દેખાય અને એને જેવી ભાવના વાહનની થાય એવું મહારાજનું વાહન દેખાય બે વેહિકલ એવું દેખાય અને મહારાજ એવા દેખાય આવો મહારાજમાં સહેજે ચમત્કાર હતો એથી સૌ લોકોને આનંદ થતો હતો બધાને આનંદ થતો તે રીતે જે માણસો પોતાના અંતરમાં જ્યારે જેવું ચિંતવતા હતા ત્યારે તેને તેવું જ સર્વે મુક્ત સંતોનું પણ દર્શન થતું હતું એકલું મહારાજનું નહીં એકલું ઘોડાનું નહીં પણ સંતોમાં પણ જેવો ભાવ એવા એને દર્શન થતા જેવો ભાવ એવા દર્શન થતા અને ખરેખર આ સત્સંગનો માર્ગ આખો ભાવ પ્રધાન છે શું પ્રધાન છે આમાં ભાવ આ જ મહારાજ છે પણ એમાં જેટલો ભાવ એટલો ન્યા ચરજકારીને ચમત્કાર લાગે આજ ગુરુજી છે પણ એમાં જેટલો ભાવ એટલું એ અચરજ ચમત્કારી લાગે અનુભવાય આ જ સાધુ આ જ હરિભગત એને જેટલો ભાવ વધારે એટલો એને વધારે ચમત્કાર ને એટલું વધારે અચરજકારી લાગે પણ જેને એ ભાવ ના હોય એને બધું હરખું જ લાગે એને ખબર પણ ના પડે કે આવા મોટા મહારાજ મળ્યા છે આવા મોટા સાધુ મળ્યા છે આવા હરિભક્તો મળ્યા છે આવો સત્સંગ મળ્યો છે કઈ ના સમજાય ભાવ નથી ને અને ભાવ હોય તો એને બધું સમજાય આજે માનો કે જેને ઘેર હમણાં ઠાકોરજીની પધરામણી થતી અને ઇન્ડિયાની અંદર તો બધા એ બનાવી દે પણ અહીં અમેરિકાની અંદર અન્કુટ બનાવવો પંદર વીસ આઈટમ પચીસ આઈટમ બનાવીને કરવી તે તો ક્યારે બનાવે હવારના જોબે ગયા હોય હાંચ પડે કથામાં આવતા હોય રાતે બનાવે બે દીથી બનાવતા હોય ત્યારે બની રહે એ ક્યારે બને એમાં શું પ્રધાન છે ભાવ એટલે કોઈક જોવે તો એને દિવ્ય લાગે કે આવું તો એટલે ઈન્ડિયાના સો હરિભગત લો એવું બનાવવા વાળા એક જ હરિભગત એ સોના બરાબર થાય ને સો ઘર હોય અહીં એક જ ઘર એવું હોય બે સમાન થાય કારણ કે અહીં કોઈ પાસે સમય નથી સમય છે શ્રદ્ધા તો બે છે પણ તોય આની શ્રદ્ધા વધી જાય વધી જાય ઇન્ડિયામાં બધા સેવા કરતા હોય સારું જ છે એ બધા શ્રદ્ધાળુ જ છે રોજ આજે સદાવ્રત ચલાવવું વડોદરામાં રોજ સેવા કરવા વાળા હરિભક્તો સ્ત્રી ભક્તો પુરુષ ભક્તો પણ ન્યા ઇન્ડિયા છે એટલે કદાચ સહેલું છે શ્રદ્ધા તો બધે જ જરૂર પડે પણ અમેરિકામાં એના કરતા દસ ગણી શ્રદ્ધાની જરૂર પડે ત્યારે થાય રસોડાની સેવાથી માંડીને વાસન ધોવાથી માંડીને બધું જ શ્રદ્ધાથી થાય થાય ને શ્રદ્ધા વિના કેવી રીતે થાય ભાવ છે એક ભાવ ભાવ વિના કશું થતું નથી આ દાદાઓ મંદિરમાં રે આ હવાના જ કથામાં આવવા વાળા હરીજબેન બધા શ્રોતાઓ આ બારે માસ મામાને ઘેરથી હાર બનાવવો છે આ બધી શ્રદ્ધા છે રોજ જાગતું રહેવું રોજ ભાવ રાખવો બહુ કઠિન છે ડેલી શ્રદ્ધા રહેવી ત્રણેય ઋતુમાં શિયાળો ઉનાળો ચોમાસું હાજા હોય બીમાર હોય એમાં એક સરખો ભાવ મહારાજમાં ભગવાનના સંતમાં ભગવાનના ભક્તમાં બહુ મોટી વાત છે પણ એવો ભાવ આપણને આપણા ભક્તો યોગમાં છે બધા એમાં દેખાય જેવો ભાવ ના હોય કેટલે દૂર દૂરથી થી વીક ડેઝમાં કથા સાંભળવા ગુરુજી જયારે હોય ત્યારે બધા આવી જાય ભાવ વિના તો કેમ થાય અચરચકારી ના મનાયું હોય તો કેમ થાય જમવામાં તો ખીચડી હોય બીજું હોય જે હોય પૂરી શાક ને ખીચડી બનાવી હોય બીજું છપ્પન હોતા નથી અને કઈ કોઈને ખોટ તો છે નહી એવી પણ અચરચકારી લાગે ચમત્કારી લાગે ભાવ છે એટલે એવું લાગે તે એ જોઈને કેટલાય ભાવ થાય ને કે આ સત્સંગ કેવો જબરોત થઈ રહ્યો છે બધાય ન થાય સર્વે મુક્ત સંતોનું પણ દર્શન થતું હતું એવી રીતે સર્વે હરિભક્તો પણ એમ હતા સૌ દૈવી લોકોને નજરે સ્પષ્ટ દેખાતું હતું કેટલો સરસ શબ્દ લખ્યો સૌ દૈવી લોકોને આ દેખાતું હતું કોને દૈવી લોકોને દેખાય આ બધું જ અચરજકારી જે દૈવી જીવાતમાં છે એને દેખાય આસુરીને કઈ ના દેખાય અને જેને ભાવ નથી એને કશું જ ના દેખાય કઈ નહીં હમણાં જ એક ભાઈ આવ્યા હતા એક ભાઈ આવ્યા હતા સીધા આવીને હું બેઠો તો મેં હું ટચ ના કરતા તો સીધા આવીને પછી મેં કીધું ટચ ના કરતા એટલે એ આવીને આ બાજુ હું તો અહીં સાદીડ પર બેઠો નહીં એ સોફા પર બેહી ગયા સંતોને બેસવાને સોફા છે ને ત્યાં બેહી ગયા તો પચીસ વખત સાધુન મળેલા છે કેટલી વખત પચ્ચીસ વખત મળેલા છે પરંતુ એમને ખબર નથી કે આ સાધુ ભાઈ કેમ રહેવું પછી બાજુ જે ભાઈ આવ્યા તા ને એને કીધું અહીં બેહો ને અહીં બેહો ત્યારે બેઠા થોડી વાર બેઠા ને મેં કઈ ભગવાન ની વાત ચાલુ કરી તો ઓલા કે હાલો આવે એટલે એ પચીસ વખત મળ્યા છે તો પણ એમને ખબર પડે નહીં એ જ ભગવાન એ જ સાધુ એ જ ભગવત એ જ જગ્યા તો એ ના ખબર પડે અને એકને ખબર પડી જાય કારણ કે શું રહ્યું છે એમાં ભાવ રહ્યો છે સૌ દૈવી લોકોને નજરે સ્પષ્ટ દેખાતું હતું તેવી રીતે શ્રીહરિને રહેવાનું સ્થાન પણ મહાન અલૌકિક જણાતું હતું આવો શ્રીહરિમાં અનંત પ્રતાપ છે તે પાપી જી હોય અને દેખાતો નથી આધારણ સ્વામી લખી દીધું મુક્તાનંદ કહી દીધું પાપી ના દેખાય આ બધું

અંત કાળે ધામમાં કઈ જાય છે એ ગોઠવી દીધું એવું કઈ દે છે તો બીજી વાત જ ક્યાં રહી બીજી વાત આવે પાછા ખરા ભગવાન દર્શન એમ કઈ થોડા કઈ એમ બોલી જતા હશે એમ કઈ થોડા કોઈને કઈક આપી દેતા હોય આપણે તો કેટલા વર્ષોથી કરીએ તો આપણને કઈ ના થયું આ તો બધું બનાવટ છે કઈ એવું થાય નહીં ભગવાન હાચા પણ આવું કઈ થાય નહીં કે આવા હોય છુપા નાસ્તિક જેને કહેવાય કેવા કહેવાય છુપા નાસ્તિક ને ભગવાનના ઓથે નાસ્તિક હોય ભગવાન ભગવાન કરે ખરા પણ ભગવાનના પાકા ભગત હોય ને અને જેને એવા ભગવાન સાથે એનો છેદ ઉડાડ દે એને નાસ્તિક કહેવાય ઓલો નાસ્તિક હારો ભગવાનને માને જ નહીં દૂર રહે ને એને કોઈનો દ્રોહ કરવાની વાત જ નહીં એમ કે ભગવાન નથી મારે કાંઈ નથી માનવું એટલે કોઈ ભગતનો તો દ્રોહ ના કરે આ તો પડ્યો રે સત્સંગમાં અને હજારો ભગવાનના સંતો ભક્તોનો દ્રોહ કરે હજારો સંતો ભક્તોનો દ્રોહ કરે એવું એને કાંઈ દિવ્ય દેખાય જ નહીં એને બધું માયક દેખાય એને બધું માયિક દેખાય અને જુઓ તો ખરા કેટલી સરસ સંતો પ્રવૃત્તિ કરે છે જુઓને આ કેટલું સરસ મંદિર આ કેવી સરસ ગરીબોની સેવા કરે છે કેવું સરસ સદાવ્રત ચલાવે છે એ તેમના નામ માટે કરે છે પતિ ગયું તમે એને એવું સમજાવો કે જો આ કેવું સરસ સદાવૃતનું કાર્ય ચાલે છે કેવું ગરીબ વિદ્યાર્થીઓનું કાર્ય કરે છે કેવું આ સરસ આ ધામની અંદર કથા વાર્તા સત્સંગ એ તો પોતાને મનાવા અને પોતાનું નામ રોશન કરવા કરે છે લો પતી ગયું એને કાંઈ સમજાવવાનું રહ્યું આગળ એને તમે એને બધી જ ખબર છે પણ એ એને એ દ્રષ્ટિથી જોવે છે કે પોતાનું વધારવા કરે છે એવી દ્રષ્ટિથી નથી જોતા કે સત્સંગ કરાવવા કરે છે જો તો ખરા સંતો કેટલું વિચરણ કરે છે રાત દિવસ જોયા વિના ખાધા પીધા વિના કેટલું વિચરણ કરે છે એ તો હું બે જણને બાંધવા બીજું હું બે બાંધશે ફરશે એટલે પતિ ગયું આને કાંઈ સમજાવવાનું રે કે ભૂખ્યા તરસ્યા આટલું બધું દાખલો કરે છે એને તમે કહો ઓહો ગુરુજીને ધારણા પારના ચાલે હાજે ચાર વાગે જમવા બે પારનંદી એવી દશા થાય એટલું બધું હરિભક્તો હાચવા માટે મહેનત કરે છે કરે જ ને એમાં શું એમને ગોતવાના જોઈએ બે હરિભગત આટલું કહીને ઉડાડ દેવા આ સોરી જેવું છે આ કેવા જેવું છે આ સોરી ભગવાનના સંતો ભક્તો જે કંઈ કરે કોઈનું થોડુંક હોય તો એ અતિ કરીને જોઈ શકે દૈવી છે તો ભગવાનના મોટા પુરુષનો તો દેખાય ને એટલે મહારાજ કે છે સ્વામી કે છે આસુરી જીવને તો સ્ત્રીયરીનો પ્રતાપ દેખાય તો પણ બધા ભેડા મળીને ધ્રોજ કરવા લાગે ધ્રોજ કરવા લાગે આવા તો બહુ છે ઢગલા બંધ છે જેમ ઘી સૌને માટે અમૃત જેવું છે પણ તે ઘી કીટને માટે તો ઝેર જેવું છે કીડો જો ઘી ખાય તો મરી જાય અમૃત છે તોય કેમ ઘી થી કીટ મરી જાય છે સાકર સૌને માટે સુખરૂપ છે પણ ગધેડાને માટે તો ઝેરરૂપ બને છે હાકર ગધેડો ખાય તો મરે એની માટે ઝેર થઈ જાય ગધેડો હાકર ના ખાઈ શકે કૂતરો ખીર ના ખાઈ શકે મરી જાય એની એવી રચના છે એના શરીરની રચના એવી છે કે હાકર જો ગધેડો ખાય તો મરે એમ જે હાકર ના ખાઈ શકે આ સત્સંગ ની અંદર દિવ્યતાને અનુભવી ના હકે અને દ્રોહના રસ્તે ચડે એ કોણ આ આમાં કીધા એવા હાકર ના ને અરે કે મહારાજનો પરચો થયો આવો બનાવી દીધું ખાધી અને હાકર એને કઈ દિવ્યતા લાગી ઓહો મહારાજ આગળ કીર્તન ગાતો તો મહારાજે આવું મને અનુભવ કરાવ્યો ઉપજાઈ કાઢ્યું હવે થયું પતી ગયું ને એને કાંઈ ખરું ઓહો મહારાજનો પરચો તો જો અમારે આવો મોટું આવું થયું પણ એમાંથી અમને કાંઈ ના થવા દીધું મહારાજે કેવી મહારાજે રક્ષા કરી ગોઠવી દીધું એને કોઈ જગ્યાએ દિવ્યતા ના લાગે અને પાછો કરે શું આખો દી ભગવાન છૂપો નાસ્તિક અંદરનો નાસ્તિક સૌથી ખતરનાક એવાનો સંઘ ને એવાનો પડછાયો લે ને તોય કલ્યાણ બગાડ નાખે એનો પડછાયો ના લેવાય અને ખીર સૌ લોકોને આનંદ આપે પણ કૂતરું ખાય તો એને પચે નહીં ઉલટી થઈ જાય કૂતરાને ખીર ઉલટી થઈ જાય એવી રીતે જે આસુરી લોકો હોય તે શ્રીહરિના પ્રતાપને દેખે તો પણ તેને દિલથી માને નહીં દિલથી માને નહીં સમજ્યા જોવે તો ખરા પણ દિલથી ના સ્વીકારે અને જ્યારે જ્યારે શ્રી હરિ અવતાર ધારે ત્યારે ત્યારે આસુરી જીવ પણ અપાર હોય છે અપાર આસુરી જીવ હોય ભગવાન અવતાર ધારે ત્યારે વાસ્તવમાં તો બધા જીવ શુદ્ધ જ છે તેના સ્વભાવમાં અસુર પણ રહે છે સ્વભાવ કર્મથી બંધાય છે કર્મનો જમાવતો જેવો સંગ કરે તેવો થાય છે વાસ્તવમાં જીવ નિર્દોષ છે પણ જેવો એને સંગ કર્યો એવો એ થતો ગયો એને અસુરનો સંગ કર્યો એટલે એમાં અસુરના ભાવ આવતા ગયા અસુરના શબ્દો દ્વારા અસુરની વાતો દ્વારા અસુરની ક્રિયા દ્વારા આસુરી ભાવ આવતો ગયો આવા તો નજરે દીઠા છે દ્રગે દીઠા છે આવા કે દૈવી હતા સંપૂર્ણ દૈવી અને દૈવી અસુરનો સંગ કરી કરીને અસુર થઈ ગયા હોય એવા તાજ દીઠા છે દેખાય છે અનુભવાય છે ક્યાં થઈ ગયા બોલો આવા નહોતા આવા થઈ ગયા એક દિવસ એને મહારાજ આ સાધુ આ ભક્તો આ સત્સંગ નું હતું એની જગ્યાએ આજ એને બધું જ લુખું લાગે જાણે બધું હુકાઈ ગયું છે કઈ છે જ નહીં એવું લાગે અસત્યમાં સત્યની ભ્રાંતિ ને સત્યમાં અસત્યની ભ્રાંતિ થવા લાગે આવું થઈ જાય માટે સંઘ ઉપર તો બહુ મોટો આધાર છે એકલું ગંગાજળ મહાન શુદ્ધ હોવા છતાં તેમાં દારૂનું ટીપું પડે તો અશુદ્ધ થઈ જાય બોલો ગંગાજળ પાપીને પવિત્ર કરી શકે પણ દારૂના બોટલમાં ગંગાજળ નાખો તો ગંગાજળ શું થાય એક બોટલ દારૂ ક્યારેય પણ ગંગાજળ થઈ શકતો નથી એક ટીપા ગંગાજળથી દારૂ નો બોટલ એમાં ગંગાનું ટીપું પડે તો ગંગાને પણ દારૂ કરી દે આટલી તાકાત દારૂની છે એમ આપણી અંદર ગંગાજળ જેવી આપણી બુદ્ધિ હોય પણ એમાં જો દારૂના બોટલ રૂપી અસુરો નાખવા માંડે ને તો ગંગા ગયું દારૂનું ટીપું પણ જો સાક્ષાત ગંગામાં પડે તો તરત જ શુદ્ધ થઈ જાય છે તેમ દૈવી જીવને જો આસુરીનો સંગ થાય તો અસુર થઈ જાય છે અને આસુરી જીવને પણ મહાન સમર્થ દૈવી મહાપુરુષનો જોગ થાય તો દૈવી થઈ જાય છે એવી રીતે દારૂનું એક ટીપું જો ગંગામાં પડે તો ગંગાજળ થઈ જાય થઈ જાય ને પણ સંગ કોનો વધારે છે એની ઉપર આધાર છે જો અસુરોનો સંઘ દૈવી જીવ છે વધારે કરે સંગ અસુરનો કરે અને દૈવી જીવ એટલો દૈવી હોય નહીં પેલા પાય અસુરપણું એટલું બધું હોય તો પાઈ દે આખે આખો બોટલ થઈ જતું એ મારા જેવો અને જો દૈવી પ્રધાન હોય અને અસુરનું થોડું હોય તો અસુર પણ એનું મટી જાય એ દૈવીમાંથી અસુર થઈ ગયો હોય ને એ પાછો આવી જાય પાછો આવી જાય જેમ કે આ કથા સાંભળવા વાળા ઘણા ભક્તો એવા છે કે જેને સાધુની એલર્જી જતી સાધુ જોઈએ જ નહીં મોક્ષ સ્વર્ગમાં સાધુની શું જરૂર અત્યારે સાંભળતા હશે તેને યાદ આવતું હશે કે અમે આવું કહેતા હતા સાધુ શું જરૂર ભગવાન મળી ગયા ભગવાનનું ભજન કરો ભગવાન લઈ જશે સાધુની જરૂરત શું છે મોક્ષ માર્ગમાં કલ્યાણના માર્ગમાં સાધુની જરૂર જ નથી શિક્ષાપત્રી મહારાજે લખી છે વચનામૃત લખ્યું છે વાંચો એ પ્રમાણે વર્તો પૂજા કરો દારૂ ના પીશો ચોરી ના કરશો કોઈનું ખરાબ ના કરશો કલ્યાણ માર્ગમાં સાધુ જરૂર છે પણ જો એને આજે જ્યારે કથા વાર્તા દ્વારા સત્સંગ થયો આજે કથા સાંભળે છે આટલા વર્ષોથી તો આવે થાય છે ખારું સાધુની તો જરૂર છે સાધુ ના હોય તો કોણ ટોકે તિલક ચાંદલો કેમ નથી કોણ ટોકે ભરતભાઈ સ્વયં ગુરુ હોય અને કોણ ટોકે જેને ગુરુ સ્વયં અને ઈષ્ટદેવ ભગવાન સ્વામીને ગુરુ કોણ તો કે હું પોતે અને ઈષ્ટદેવ કોણ ભગવાન સ્વામીના રહે તો મારા જ તો પ્રગટ થઈને કે ક્યાં નહીં તું વાક નથી કરતો મને ગમતું નથી એ સાધુમાં રહીને કે હવે એ જે ભાગ સાધુ પ્રત્યેની એ એમાં કદાચ જરૂર નથી અજ્ઞાન કહેવાય પણ સાધુની એલર્જી કેટલાક ને હોય સાધુ જોઈએ જ નહીં એવી એલર્જી એ આસુર ભાવ કહેવાય એને શું કહેવાય અસુર ભાવ આપણા અહીં છે એક યુવાન ભગત સાધુ પાય જવાનું જ નહીં કે એવો હતો એક દિવસે સાધુ પાય જવાનું સાધુ પાય જઈએ એટલે કંઈક માગે કંઈક આમ કે આમ કરો આમ કરો આમ કરો સાધુ પાય જવાનું જ નહીં ભગવા કપડાથી દૂર રહેવું આવો હતો અને અત્યારે એવો થઈ ગયો કે લગ્ન પ્રસંગોમાં જાય તો ઢેબરા લઈને જાય ઘેરથી ઢેબરા લઈને જાય બારનું ખાય નહીં એવો થઈ ગયો એક દિવસ ભગવા પાસે જવાનું જ નહીં ભગવા પાસેથી ભાગવું ભગવા દેખાય એનાથી ભાગવું આવું હતું ભણેલો ગણેલો એનું સૂત્ર આવું હતું એ આસુર ભાવ કહેવાય પણ જો એમાં દૈવી પણ હોય સાધુના યોગમાં આવે ફરતા 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 પાછું દૈવી ભાવ તો દૈવી ભાવ પેદા થાય તો કેવો થાય કે આજે બારનું નહીં ખાવાનું ઘેરથી ઢેબરા લઈને જવાનું કોઈના પ્રસંગમાં જવાનું થાય તો ઘરનું લઈને જવાનું એવું થઈ ગયું લો હવે ભગવાનના ભગતથી ના થાય એ સાધુનો ભગત થાય તો જ થાય ભગવાનનો ભગત તો મોહબતમાં રહે મોહબત માં રે કે હવે ચલાયેલો ને થોડા દી હવે થોડું છે ને બે દી ખાવું હું એમાં કઈ પાછા ઘેર થી ડેબરા લઈને અજુકતું લાગે સારું બધા બીજું ખાતા હોય ને આપણે ઘરનું ટિફિન ખોલીને ડેબરા ખાતા હોય કેટલું ભૂંડું લાગે આમ ભગવાન નો ભગત વિચારે અને સાધુ નો ભગત હું વિચારે કાલ મરી જવું છે અને ભગવાન ની આજ્ઞા લોપવાની સારું જગત તેલ પીવા ગયું એને જે કરવું એ કરે આપણે તો મહારાજ ની આજ્ઞા પાડવાની આમ વિચારે આટલો ફેર માટે મહાપુરુષનો જોગ થાય તો દૈવી થઈ જાય પ્રહલાદ અને બલિ ઘણા મોટા અસુર કહેવાયા છતાં તેમને જો નારદનો વામન ભગવાનનો જોગ થયો તો બંને શ્રેષ્ઠ ભક્ત થઈ ગયા પ્રહલાદજીને નારદજીનો યોગ થયો અને બલિને વામન ભગવાનનો યોગ થયો તો દૈવી આમ અસુર કુળમાં જન્મ્યા પણ એના નામ ભક્ત કુળમાં લખાયા ભક્તોનું લિસ્ટ છે ને એમાં પહેલા નંબરે પ્રહલાદને બલી લખાયા બલી રાજા જેવો દાન નું કોઈ નહીં પ્રહલાદજી જેવો નૃષિ ભગવાને રક્ષા કરી ત્યારે મા એ નૃષિ ભગવાનને પ્રહલાદજી કે પ્રભુ તમે મારી આ મારા બાપ થકી રક્ષા કરીને રક્ષા જ નથી માનતો તમે મારી જ્યારે ઇન્દ્રિયો અંતઃકરણ થકી રક્ષા કરશો ને ત્યારે રક્ષા માનીશ લોહાના ત્રીજામાં મહારાજેનો ઉલ્લેખ કર્યો અસુરને ત્યાં જન્મેલા રાક્ષસને ત્યાં જન્મેલા રાક્ષસના દીકરાઓ પણ એના નામ ભગવાનના લિસ્ટમાં લખાયા કારણ કે એને નારદજી અને વામન ભગવાનનો યોગ થઈ ગયો યોગ ઉપર જ આપણી કિંમત છે આપણો યોગ કેવો છે એની ઉપર આપણી કિંમત છે એની ઉપર આપણી ક્રેડિટ છે યોગ થી ક્રેડિટ નાઈ આવીને આટલી જીવા ખાચરના દરબાર ગઢમાં વાત કરીને પછી પરમ ઉદાર શ્રીયરી એભલ ખાચરના દરબારમાં પધારે ત્યાં એક ઘણો મોટો રાજમંડપ હતો સાત માળ જેટલો ઊંચો હવે આપણને થાય કે આજે સાત માળનો મંડપ તો ત્યાં દેખાતો નથી ત્યાં ઘણો મોટો રાજમંડપ હતો સાત માળ જેટલો ઊંચો સુખકારી અને સોહામનો હતો દાદાના ઓરડાઓ તો છે પ્રસાદીના હાથ માળનો મેલ જોયો તમે તેમાં આનંદ સોનેરી સ્તંભ હતા સોનાના થાંભલા હતા ગયા ક્યાં ત્યાં ક્યાં દરિયો આવ્યો ઘણા વિચિત્ર અને શોભાયુક્ત હતા મંડપ ગૃહને વિચિત્ર પ્રકારના જરૂખાઓ અનેક જાળીઓ પણ હતી પ્રત્યેક ગોખની શોભા અલગ પ્રકારની હતી આ રાજમેલ ગયો જતો રહ્યો તો પ્રોબ્લેમ ભગવાન જયારે પૃથ્વી પર હોય ત્યારે અનંત આશ્ચર્ય હોય ભગવાનની સાથે બધા જ હોય વિશ્વકર્મા સ્ત્રીઅની પાસે જ રહેતા તે સમયે જેવી જરૂર પડે એવું તરત પળવારમાં બનાવી દેતા કોટ કિલ્લો ભવન દ્વાર અપરંપાર બાગ બગીચાઓને પણ બનાવી આપતા હતા શ્રી હરીને જે ઈચ્છા કરે તેને તેવા રૂપમાં વિશ્વકર્મા વારંવાર બનાવી આપતા તેને દેખીને લોકોના મનમાં ઘણું આશ્ચર્ય થતું તેવા જ ભાવથી બધું શ્રી હરીની સાથે જોતા હતા આ વિશ્વકર્મા દેવોના જે છે ને સુથાર દેવોના જે રચના કરવા વાળા બધું એ વિશ્વકર્મા મહારાજની આરે રહેતા મહારાજ સંકલ્પ કરે એવું બનાવી દે લોકોને આશ્ચર્ય લાગે કે અહીં હાથ માળનો મેલ નહોતો ક્યાંથી આવ્યો અહીં આવા ઝરૂખાઓ નહોતા ક્યાંથી આવ્યા દરેકને આશ્ચર્ય લાગે બગીચાઓ નહોતા ક્યાંથી આવ્યા પણ કોઈને કાંઈ ખબર પડે નહીં એનું નામ દિવ્યતા અચરજકારી કેમ લાગે કારણ કે અચરજકારી એટલે લાગે કે જ્યારે ભગવાન મનુષ્ય આકારે પૃથ્વી પર હાજર હોય ને ત્યારે મહારાજ અમુક સમય એવો બતાવે અમુક સમય એવા ચરિત્રો કરે કે બધી દિવ્યતા દિવ્યતા જ લાગે જાને આ લોકમાં આપણે છીએ જ નહીં એવું કરી દે ભગવાન અત્યારે પણ મહારાજ જયારે એવો અનુભવ કરાવે દિવ્યતાનો ત્યારે આપણને એમ થાય આ લોકમાં આપણે જ નહીં આ લોક આ લોકના વૈભવ આ લોકની કોઈ સ્તુતિ નિંદા આ લોકમાં આપણે છીએ જ નહીં એવું કરી નાખે અને એવું કરી નાખે ને ત્યારે એમાં એ મહારાજ પોતામાં ડૂબાડી દે પછી બહાર નીકળવું કઠન પડે અને પછી હારું નીકળવાનું થાય ત્યારે મોત આવે ત્યારે શું થાય મોત આવે આ ક્યાં પાછા પિંજનમાં આવે એમ થાય એવી દિવ્યતાનો મહારાજ અનુભવ આજે પણ એવા ભગવાનના સંતો ભક્તો સાચા હૃદયથી અને ભજે એને કરાવે છે એ સમયે પણ કરાવતા શ્રીઅરી જેવી ઈચ્છા કરતા એવું વિશ્વકર્મા કરતા તે મંડપના ભવનની મધ્યે એક ભારે મોટું સિંહાસન હતું સિંહાસન ઉપર બિરાજા ખાચર સ્ત્રીની સાથે આવ્યા હતા તેમને સિંહાસન અને ભવન વગેરે જોયું તેથી તેમને ઘણો આનંદ ને ઉત્સાહ વધી ગયો જીવા બાપુએ જોયું કે શું એભલ બાપુએ મહેલ બનાવ્યો છે એમને આનંદ આનંદ થઈ ગયો ક્યારે બનાવી દીધો આ સોનાના થાંભલા કેદી જડી દીધા બધાને આશ્ચર્ય લાગે મુક્તાનંદ સ્વામી આદિ બધા સંતો પણ આવીને સમીપે બેઠા હતા દરબારો શ્રીયરી સાથે હાસ્ય વિનોદ કરતા સૌ રમૂજમાં બોલતા હાસ્ય વિનોદ કરવામાં દરબારોના જેવું બીજું કોઈ કોઈ ન થઈ શકે હાસ્ય વિનોદ કરવામાં દરબારો જેવા જામે ને એવો દરબારી અખાડો કોઈને આવડે નહીં એ દરબારોને જ આવડે હાસ્ય વિનોદ કરતા જ્યાં શ્રી હરી હોય ત્યાં હાસ્ય વિનો થયા જ કરતા કોઈ ઉદાસ થાય જ નહીં મહારાજની પાસે મહારાજ તો બહુ હસતા નસાવતા એવા ગમગીન નોતા બે હતા બહુ આનંદમાં રહેતા શ્રી મરજીને ઓળખવા માટે દરબારો ઘણા બધા ચતુર હતા દેશ કાળ આદિને દેખીને તેઓ રમૂજ કરતા પાછા મહારાજની મરજીને જાને મહારાજની આંખ ફરે કે હવે કથા વાર્તા વખતે રમૂજ આલે એટલે લાગે કે સ્વામિનારાયણ સ્વામિનારાયણ જેવો પાછો પોથી બંધ થાય અને લાગે કે મહારાજનો ઈશારો છે થવા દો એટલે પાછા થવા દે પણ એટલા ડાયા હતા કે જે તે સમયે મસ્કરી કે હાસ્ય કરતા નહીં સમય જોઈને કરતા અને દરબારોની રમૂજને સાંભળીને શ્રીહરી ઘણું રાજી થતા તેમની સામે જોઈને વારંવાર હસતા કારણ કે આ દરબારો જેવો ભગત એવું કરવું પડે ઘણા ભગતો અમારી ભેગા હોય ને તો અમે સીધું કે ચાલો વચનામૃત કાઢો વાંચીએ ઘણાક ભગત હોય ને તો કોઈ પૂછે ને કે વચનાવૃત વાંચવું છે તો આપણે કે થોડી વાર રહેવા દો અમને કારણ કે એની જોડે એટેચમેન્ટ કરવા માટેનો માર્ગ જુદો હોય ઓલા ભગતારે એટેચમેન્ટ કરવા વચનામૃતની જ જરૂર પડે કોઈકની આરે એટેચમેન્ટ કરવા સ્વામીની વાતોની જ જરૂર પડે અને કોઈને આરે એટેચમેન્ટ કરવા માટે એનું થોડું સાંભળવું પડે તો જ થાય એનો થોડો ઇતિહાસ સાંભળવો પડે સમજ્યા એનું થોડું લેવું પડે એની પાસેથી સાહિત્ય લેવું પડે ત્યારે આપણું લેવા હોય એટલે જેવો સામે હોય એવું અમારે વર્તવું પડે તમે અમારી ભેગા ફરતા હો ને રોજ ફરો ને એટલે તમે આમ તમને અનુભવ થાય ઓલે દિવસે સંતોએ સીધું જ કીર્તન ગાવાનું ચાલુ કર્યું ઓલે દિવસ સીધું વચનાવત વાંચવાનું ચાલુ કર્યું અને આ વખતે તો ગયા આવ્યા ત્યાં સુધી વાત 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 કરી કરી જ બીજી બીજી પણ કરવા પાછળનું કારણ એ હોય કે ઓલો દર્દી એવો બેઠો છે એને આપે તો મરી જાય એટલે એને થોડી થોડી ગોળી પાવી પડે આ બધું અભ્યાસનો નો હવે એમાં કોઈ પાકો ભગત આવી ગયો સ્વામી ભેગા કથા વાર્તા પણ એ સમજી લેવાનું કે આજે કથા વાર્તા નહીં કરતા સ્વામી એટલે કોઈક કારણસર નહીં કરતા હોય કરે છે પણ થોડી આમ નીચેથી કરે છે એ નીચેથી કરવી પડે કારણ કે ઓલો મરી જાય હોય ફરી આવે જ નહીં એટલે એને ધીરે ધીરે ડોજ આપવો પડે એટલે મહારાજ પણ એવું જોતા અને જોઈને વાત કરે ને તો જ ઉતરે નહીં તો ઉતરે નહીં આવી મહારાજ વારંવાર રમૂજ પણ કરતા અને દરબારોને એ પ્રમાણે હસાવતા અને રમાડતા આવી રમૂજ ચાલતી હતી ત્યારે ભુજનગરથી શંભુદાન ગઢવી ના પુત્ર લાડુદાન ગઢવી ત્યાં આવ્યા સન્માન કરેલું કેટલાક રાજાઓએ તો તેમને મોજ પણ આપેલ તેઓ રામાનંદ સ્વામીના સમયથી સત્સંગી થયા હતા રામાનંદ સ્વામી વખત થી એ સત્સંગી હતા એમનો થોડો ઇતિહાસ છે જે હરિચરિત્રો સાગરમાં નથી પરંતુ અહીંયા આગળ ઇતિહાસ થોડોક આપણે જાણી લઈએ કેવી રીતે આવેલા છે લાડુદાન તો લાડુદાન ગઢવી છે એમના પિતા શંભુદાન ગઢવી હતા ખાણ ગામના હતા રામાનંદ સ્વામીના શિષ્યો હતા એકાદશીના દિવસે જાગરણ કરતા ત્યારે શંભુદાન ગઢવી અને એમના પત્ની લાલુબા એ રામાનંદ સ્વામી પાસે કથા સાંભળતા હતા અને એની અંદર ભગવત મહિમાની વાતો ચાલતી હતી તે લાલુબાને ઊંઘાવા લાગી લાલુબા ઝોકા ખાવા લાગ્યા એની અંદર સ્વામી એ કથા કરવાની બંધ કરી કે હવે આ લોકોને ઊંઘ ચડી છે તો કથા બંધ કરીએ તે કથા બંધ કરીને ત્યારે લાલુબાના ઉદરની અંદર રહેલા લાડુદાન હજુ તો જન્મ નથી થયો પેટમાં છે ત્યાં માના પેટમાંથી બોલ્યા સ્વામી શ્રી પ્રગટ પ્રભુના મહિમાની વાતો કરો હું સાંભળું છું માં ભલે ઊંઘે પેટમાંથી બોલ્યા એ દિવસે અને ત્યારે એ મધુર સ્વર સાંભળીને બધા આશ્ચર્ય ચકિત થઈ ગયા કોણ બોલ્યું આ ત્યારે રામાનંદ સ્વામીએ કહ્યું કે હે મુક્તાત્મા પ્રગટ હરિનો મહિમા તો તમે યથાર્થ વર્ણવશો હું તો દિશ માત્ર કહું છું આમ કહી સ્વામીએ શંભુદાનજીને વરદાન દીધું કે તમારા આગને મહામુક્ત અક્ષર ધામમાંથી પ્રગટ થવાના છે અને એમને ભગવાન સ્વામિનારાયણનો યોગ થશે અક્ષરાધિપતિ ભગવાન શ્રીહરિનો યોગ થશે અને એમને મળી અને તો મોટા મોટા કાર્યો કરશે મોટી પ્રખ્યાતિને મેળવશે આવી ભવિષ્યવાણી સ્વામીએ ભાખેલી એ ભવિષ્યવાણી અઢારસો ને અઠ્યાવીસ ના મહાસદ પાંચમને દિવસે વસંત પંચમીને દિવસે સ્વામીનો પ્રાગટ્ય થયેલું અને પછી જ્યારે લાડુદાનનો એ જન્મ થયો લાડુદાન નામ એમનું પાડવામાં આવ્યું જ્યારે એ પ્રગટ થયા તે દિવસે લાલુ એક દિવસ લાલુબા એક વર્ષના પુત્ર લાડુદાનને લઈને પોતાના પિયર પિયર ભાપડી ભાપડી ગામ ગામ ગયા હતું જિલ્લાનું કડાના તાલુકાનું ભાપડી ગામ ત્યાં ગયા હતા લાલુબા પોતાના પુત્રને લઈને અને એના મામાનું ગામ થતું હતું પિયર એટલે મામા અમરદાન હતા લાડુદાનના મામાનું નામ અમરદાન હતું ને મામાના ઘરની પાછળ વાળો હતો ને એક કેરડાનું ઝાડ હતું એ કેરડાનું જે ઝાડ હતું એ કેડાના ઝાડે કપડાની ખોઈ બાંધીને લાલુભાઈ એમાં લાડુદાનને ઝુલાવેલા પોઢાડેલા કેડાના ઝાડની ડાળીએ અને લાલુબાની દ્રષ્ટિ બારનામાંથી કેડા તરફ પડી ત્યાં તો આશ્ચર્ય જોયું કેડાના વૃક્ષની આજુબાજુ જ્યાં જોઈએ ત્યાં દેવતાઓના વિમાનો દેખાય અને પુષ્પોની વૃષ્ટિ કરીને પુષ્પનો હાર પહેરાયો ને ચાંદલો કરેલો થોડી વાર પછી માં દોડતા ગયા આકાશમાં દુધુંબી વાગે નગારા વાગે વિમાનમાંથી પુષ્પોની વૃષ્ટિ થાય માને બધું આશ્ચર્ય લાગવા લાગ્યું દોડીને ગયા ત્યાં દેવો તો દેવો દર્શને આવેલા જોઈને માતાને બહુ આશ્ચર્ય થયું હર્ષ ગેલા પારનાની નજીક ગયા તમામ દેવી દેવતાઓ અદ્રશ્ય થઈ ગયા અને ત્યાં જોયું ત્યાં તો સુગંધીમાન પુષ્પોનો ઢગલો ઢગલો કેરડાના વૃક્ષની આજુબાજુમાં બધી કેરડાના વૃક્ષ ઉપર થઈ ગયેલો અને લાડુદાનને એક મોટો હાર પહેલાવેલો એક વર્ષના બાળકને ચાંદલા કરેલા ને પૂજન કરેલું આ બધું માએ જોયું એ આશ્ચર્ય લાગ્યું એ કેરડાના વૃક્ષ હતું ત્યાં માવદાનજી કવિ થયા ને મોગરાના ફૂલ સખી જેમને કીર્તન લખ્યું એ માવદાન કવિ દર્શન માટે ત્યાં ગયેલા એ કેરડાના વૃક્ષના કારણ કે મોટા પુરુષના યોગમાં આવેલું બધું નિર્ગુણ ભાવને પામે છે ભગવાનના સંબંધે કરીને ભગવાનના સંબંધે કરીને મોટા નિર્ગુણ છે અને મોટાના સંબંધે કરીને એના યોગમાં આવવાવાળા બધા નિર્ગુણ છે એ કેરડાના વૃક્ષના દર્શન કરવા ગયા ત્યારે એક ત્યાં ભગવાન કરીને બ્રાહ્મણ આવેલો એને દીકરો નહોતો એને ખબર પડી કે આ બ્રહ્માનંદ સ્વામી બહુ મોટા સાધુ થયા એ લાડુદાનને આ કેરડાના વૃક્ષની ડાળી એમની માએ ઝુલાવેલા એટલે કેરડાના વૃક્ષનું પૂજન કર્યું ને ત્યાં ઘીનો દીવો કર્યો દીકરાની પ્રાપ્તિ માટે તેને ત્યાં છોકરો થયો કેરડાના ઝાડની કોઈ કિંમત નહોતી અમરદાનના વાડામાં હતું ત્યારે પણ બ્રહ્માનંદ સ્વામીનું એક વર્ષના હતા તેદીએ એમની માએ ખોઈ બાંધીને ત્યાં જે એમને હુવાડ્યા એટલો સ્વામીનો યોગ થયો કેરડા નું વૃક્ષ બીજાને દીકરા આપવાને સમર્થ થયું અને એ બ્રાહ્મણ જીવ્યો ત્યાં સુધી નિત્ય વૃક્ષના દર્શન કરીને પછી જ ખાતો અને એ કે આ બ્રહ્માનંદ સ્વામીના પ્રતાપે મને દીકરો મળ્યો છે કારણ કે કેરડાના વૃક્ષની ડાળીએ સ્વામી એક વર્ષના હતા ત્યારે ઝૂલ્યા હતા આવા તો મુક્તાત્માઓ આ સત્સંગમાં પ્રગટ થયા જેની ખોઈઓ બાંધેલી ઝાડવાની માનતાઓ કરે તો દીકરા થાય બોલો કેટલો અચરજકારી આ સત્સંગ છે કેટલો મહાન આ સત્સંગ છે એને જે નથી જોઈ શકતા દિવ્ય દ્રષ્ટિથી નથી માણી શકતા એ સુખને અને બીજા બધાની અંદર જે જાય છે બીજા બધા પ્રપંચો બીજી બધું સત્તા આ તે એ બધાની અંદર જે દોડા દોડ કરે છે એને આ માર્ગ સમજાનો જ નથી પછી તો નિત્ય વૃક્ષનું પૂજન કરીને જમતા આવો મહિમા જો એ વૃક્ષની ડાળીનો હોય તો સ્વામીનો કેટલો મોટો મહિમા હોય લાડુદાનજી વર્ષ રહ્યા હતા વર્ષની ઉંમરે પિતા સાથે રાજાના દરબારમાં ગયા અને ત્યાં રાજાનું કવિત કર્યું ત્યારે એ શિરોહીના રાજાએ શંભુદાનજીને કહ્યું મારા ખર્ચે તમારા પુત્રને ભણાવો તમે આ તો બહુ સારો અભ્યાસ કરે એવા છે એટલે શિરોહીના રાજાએ કીધું ત્યારે એમના પિતા કે હારે કોને મોકલવા અને આવો પ્રશ્ન ઉઠાર્યો ત્યારે ભગવાન શ્રીહરિ પોતે વિપ્ર રૂપે આવ્યા અને લાડુદાનને ભૂજ પહોંચાડ્યા અને ભૂજ ભૂજની અંદર પિંગળ પાઠશાળામાં સ્વામી ત્યાં ભણ્યા બધા બહુ પ્રકારના ગ્રંથો અઢાર પ્રકારના ગ્રંથો ભણ્યા વ્રજ ભાષા પિંગળ ભાષા સંસ્કૃત ભાષા મારવાડી ભાષા ગુજરાતી ભાષા બધા ગ્રંથોનો ટૂંકમાં અભ્યાસ કરી દીધો ત્યાંથી પાછા ભુજના મહારાજાએ જ્યારે આવું આવો બધો અભ્યાસ કર્યો ત્યારે એમને રાજકવિ રત્ન પિંગળ વિદ્યાચાર્ય સહસ્ત્રાવધાની સહસ્ત્રાધાવની પ્રશ્ન પૂછો એક હજાર પ્રશ્નો એક આરે પૂછી લેવાના પછી સ્વામી એક એકનો જવાબ આપે તમે પહેલો પૂછ્યો એનો આ જવાબ બીજો પૂછ્યો એનો આ જવાબ કોઈ કોમ્પ્યુટર કે મેમરી કાર્ડમાં નહીં તમારા પ્રશ્નો બોલી જવાના અને સ્વામી બધા યાદ રાખી અને એક એક પ્રશ્નનો જવાબ એક પછી એક આપે આવા પ્રતિભા વાળા ભગવાન સોમ્યરને ત્યાં ત્રણ હાથનું બે હાથનું અઢી હાથનું આમ કંતાન પહેરવાનું હોય ને આમ ટૂંકું પડે ને આમ ટૂંક પડે પહેરવા તૈયાર થાય જે એક હારે હજાર પ્રશ્નોના જવાબ આપી શકે એવા પુરુષ કાચા લોટના ગોળા ખાવા તૈયાર થાય એ સ્વામ્યની માળા જપવા તૈયાર થાય એ જ ભગવાન સોમ્ય નું સર્વોપરી પણ કોઈને પૂછવા જવા નથી કે આ સર્વોપરી કેમ છે આવા મોટા ભગવાનની જેમ પૂજા એવા ભગવાનની જેમ એના યોગમાં આવેલા ભગવાન થઈ ગયા એના યોગમાં આવેલા જાડવા ભગવાન થઈ ગયા એ પુરુષો ભગવાન સ્વામિયન આગળ કે મેં તો ઢાઢી તેરા મહારાજ હું તો ઢોલ વગાડવાળો ઢાઢી છું હું તો કાંઈ નથી આવું કે એ મહારાજ કેવડા મોટા હોય આપણી કલ્પનામાં કેમ આવે આપણે તો મચ્છરિયા જેવા જીવ છે આપણને તો આ પહાડ જેટલો ગિરનાર પહાડ જેટલો લાડવો મળ્યો છે અને આપણે કીડી જેવા જીવ આપણને મહિમા સમજે હમજાઈને કેટલો સમજે આપણું મોઢું કેટલું કીડી જેટલું મોઢું અને મહારાજ મોટા ગિરનાર ને મેરુ પર્વત જેવડા હવે આપણે કદાચ મહિમા સમજીએ તો કીડીના મોઢા જેટલો સમજીએ એમ આપણા આપણા મગજ ને આપણી બુદ્ધિ અલ્પ એ ઊંધી એટલું સમજીએ કે કેટલું સમજીએ તો મહારાજ તો બહુ મોટા આપણે સમજીએ છે એનાથી અબજો કરોડો ઘણા મહારાજ મોટા છે આપણે સમજીએ છે એના કરતાં ગુરુજી જેવા મોટા પુરુષો અબજો ને કરોડો ઘણા મોટા છે આપણે જે સંતો ભક્તોને જેવા સમજીએ છે એનાથી એ સંતો ભક્તો અબજો ને કરોડો ઘણા મોટા છે આપણી કલ્પનામાં નથી આવે આવ્યું કારણ કે આપણે કીડી છીએ કેટલુંક જાની 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 મહા મહામગ્ર કવિશ્વર આવી ઉપાધિયો સુવર્ણ ચંદ્રક સાથે એક લાખ પચીસ હજારની ભેટ આપી ભુજના રાજાએ એ જમાનામાં એક લાખ પચીસ હજાર બોલો આવી ભેટ આપી ત્યારબાદ લાડુદાનજી ધમળકા ગયા ત્યાં ચોવીસ કળાઓ ચાણક્ય નીતિ વિદુર નીતિ શુક્ર નીતિ વગેરેમાં પારંગત થયા દસ વર્ષ ભૂતને બે વર્ષ ધમડકા બાર વર્ષનો અભ્યાસ કરીને શિરોહીના રાજા પાસે પુરસ્કાર મેળવ્યો માતા પિતાના મનોરથ પૂરા કરવા પાછા પોતાના ગામ ગયા ત્યાંથી પાછા કાઠિયાવાડના બધા રાજાઓને વસ કરવા માટે નીકળ્યા એમાં ભાવનગર આવ્યા ને ભાવનગરના રાજાએ કીધું કે ભાઈ તું હું અમને વસ કરવા નીકળ્યો છે તને સાચો તો ત્યારે કહું ગઢડાના સ્વામિનારાયણને વસ કર જા અને ત્યારે લાડુદાને કમર બાંધી સ્વામિનારાયણ એવરી કોણ ત્યાં રાજુદાના રાજુલાના નાગદાન સોનિયતાના તિલક ચાંદલો હાનો ને બધું પૂછ્યું ઇતિહાસ બહુ લાંબો છે પણ ત્યાંથી પછી એ નીકળ્યા અને જ્યારે શ્રીજી મહારાજ પાસે ભાવનગરથી ગઢપુર આવવા નીકળ્યા ત્યારે નેવું હજાર દિવાન શાહી બાર હજાર જામ શાહી અગિયાર હજાર નગર રોકડાન દસ હજાર સોનામોર જેટલા રૂપિયા અનેક પ્રકારના કિંમતી ઘરેણાઓ વેડ વીટી વગેરે બધું આરે હતું હજુ આમાં તો હાથી ઘોડા ઊંટ કેટલા હતા એ તો લખ્યું જ નથી એટલું બધું એમની આરે હતું બત્રીસ વર્ષની ઉંમર હતી અઢારસો ને એકસઠમાં ભાવનગરથી પ્રથમવાર ગઢપુરમાં આવ્યા ચાર સંકલ્પો કરેલા ગઢપુરમાં આવતા પહેલાં કે જો હું જાઉં મારું જન્મથી માંડીને અત્યાર સુધીનું બધું વૃતાંત કહી દે તો સ્વામિનારાયણ હાચા તો સ્વામિનારાયણ હાચા બીજું હું ત્યાં જાઉં અને મને ગુલાબનો હાર પાટણ જેવા મોટા શહેરો સિવાય ગઢડાના કાઠિયાવાડમાં તો ગુલાબ જોવા જ હાનું મળે પણ મને ગુલાબનો હાર જો પહેરાવે મારું નામ દઈને લાડુદાન લો હાર તો ભગવાન ત્રીજું મને પૂછ્યા વિના પોતાના બે લાડુદાનમાં સોળ ચિહ્નો બતાવે તો ભગવાન હાચા અને ચોથો સંકલ્પ પૂર્વ મુખે કાળી કામડી ઉપર શ્રીમદ ભાગવત ની કથા કરતા હોય પુસ્તક મૂક્યું હોય પૂર્વ મુખે બેઠેલા હોય તો ભગવાન હાચા ચારે ચાર સંકલ્પ મહારાજે પૂરા કર્યા અને તરત પછી ભગવાનના ચરણમાં પડ્યા એ લાડુદાન હવે હરિચર સાગર પાછું ચાલુ થાય છે આ વચ્ચે મેં ઇતિહાસ કીધો કેવી રીતે મળ્યા મહારાજને ટૂંકમાં તેમને શ્રીહરિના દર્શન કર્યા તરત જ તેઓ પોતાના શરીરનું ભાન ભૂલી ગયા તેમને સમાધિ થઈ ગઈ સમાધિમાં તેઓ બદ્રિકા આશ્રમમાં ગયા લાડુદાનને સમાધિ થઈને બદ્રિકા આશ્રમમાં ગયા ત્યાં ભગવાન નરનારાયણના આશ્રમના દર્શન કર્યા પહેલા તેમને બધું બધું જ જોયું

રામાનંદ સ્વામીના પણ દર્શન કર્યા પોતાના ગુરુ કુળ પરંપરાના ગુરુ કહેવાય સંબુદાનના ગુરુ હતા રામાનંદ સ્વામી એમના દર્શન કર્યા લાડુદાનજી રામાનંદ સ્વામી આદિ સૌના પગમાં પડ્યા તે સૌના સ્વરૂપ એવા અદ્ભુત જોયા કે જે કહી શકાતું નથી એવા દિવ્ય સ્વરૂપો ત્યાં જોયા નારાયણ દેખી કે બોલાયે સોમુની આપે તે તેહા નારાયણ ઋષિએ ગઢવી ની સામુ જોઈને પાસે બોલાવ્યા લાડુદાન ને જોયા ને નારાયણ ભગવાન કે આવો આવો લાડુદાન આવો તમે પૃથ્વી પરથી આવ્યા છો બદ્રિકા આશ્રમમાં ગઢપુરથી આવ્યા છો આ બદ્રિકા આશ્રમમાં આ તો દૈવી ભૂમિ છે અહીં કોઈ આવી ન શકે પણ તમે આવ્યા છો મહાપ્રભુના પ્રતાપે પાસે બેસાડ્યા શ્રી હરિના જે ચરિત્ર હતા તેની બાબતમાં પૂછવા લાગ્યા હવે વિચારવા જેવું છે જે લોકો એમ કે છે કે નર નારાયણ એ જ સ્વામી નારાયણ એને વિચારવા જેવું છે હવે આપણને કોઈ જ્યારે સંભળાવે ત્યારે આ હરિચરિત્ર સાગર આ તરંગ કાઢીને કેવું કે આ ધારાનંદ સમયે લખ્યું મુક્તાનંદ માન્ય કર્યું બે દેશમાં માન્ય ગ્રંથ છે આના પ્રમાણે કેવી રીતે આવે જે વાત ને વાર્તાલાપ આવે છે ને એ સાંભળવા જેવો છે નારાયણ ભગવાન કે છે મને ભગવાન શ્રીહરિના ચરિત્રો તમે જે જે જોયા છે બધાય કો બદ્રિકા આશ્રમવાસી નારાયણ ભગવાન લાડુદાનને ને કે છે ત્યારે ગઢવીએ સાંભળીને જે યાદ રાખ્યા હતા એ બધા વિસ્તારીને કયા અને સમાધિનો પ્રતાપ જે પોતે જોયો તે પણ કયો ગઢવીના મુખથી બધી વાત સાંભળીને ભગવાન નર અને નારાયણ બંને મનમાં ખૂબ જ રાજી થયા બહુ રાજી થયા ત્યાં જે ઋષિ ઋષિઓનો સમુદાય હતો તે પણ આ વાતને સાંભળીને અત્યંત પ્રસન્ન થયો બધા બહુ રાજી થયા મહારાજના ચરિત્રો સાંભળીને લાડુદાને કથા બ્રહ્માનંદ સ્વામીએ કથા નરનારાયણ દેવને મહારાજના ચરિત્રોની કરી આ રીતે સાગર એમ કે છે નારાયણ ઋષિ બોલ્યા ભાઈ નર તમે સાંભળો નારાયણ ભગવાને નર ભગવાનને કીધું કે સાંભળો અનંત અવતાર થઈ ગયા પણ કોઈની બાબતમાં આવી વાત આપને સાંભળી નથી જે આ અનંત અવતારોનું કારણ એવા અવિનાશી અક્ષરપતિ છે એવા જે પુરુષોત્તમ તે અધર્મનો નાશ કરવા પ્રગટ થયા છે આ નારાયણ ભગવાને નર ભગવાનને કીધું કે આપણે આટલા આટલા અવતારો થયા ઘણી બધી કથાઓ ચરિત્રોની સાંભળી એમની પરંતુ આવું તો કોઈ થયું નથી કારણ કે આ સ્વયં અક્ષરાધિપતિ પૃથ્વી પર પ્રગટ થયા છે શ્રીહરિના જન્મથી જ્યારે બાર વર્ષ થયા ત્યારે તેઓ દયા કરીને અહીં આવ્યા અને આપણને દર્શન આપ્યા મહારાજ ઘર છોડી નીકળ્યા ને વર્ષે એક જ વર્ષે પહોંચી ગયા હતા એટલે વર્ષની ઉંમર હતી નારાયણ ભગવાન કરે લાડુદાન તો સાંભળે છે બેઠા બેઠા કે તમને યાદ છે નર કે બાર વર્ષના જ્યારે ભગવાન શ્રીહરિ ત્યારે અહીં આવ્યા હતા આપણને દર્શન આપ્યા હતા દર્શન આપ્યા હતા આમ કે છે તેઓ જ્યારે પહેલી વાર આવ્યા ત્યારે એક માસ રોકાઈને દર્શન દીધા તેઓ પોતાનો મહિમા આપણને બતાવીને પુરુષોત્તમ પુરી ગયા તે સમયે મહારાજાદીરાજ શ્રીઅરીએ મને કહ્યું હતું કે શ્રીનગરમાં મંદિર કરાવીને તેમાં આપણા સ્વરૂપની પ્રતિષ્ઠા લોકોનું કલ્યાણ કરવા કરીશું નરનારાયણ દેવ કે છે નારાયણ ભગવાન નરને કે છે મહારાજે આપણને કીધું છે કે શ્રીનગર એટલે કે અમદાવાદમાં જ્યારે મંદિર બાંધીશ ત્યારે લોકોના કલ્યાણને અર્થે તમારી મૂર્તિઓની સ્થાપના કરીશ તે સમયને પણ બાર વર્ષ વીતી ગયા એટલે ચોવીસ વર્ષ થયા છે મહારાજને મળે અમે તે સમયની રાહ જોઈ રહ્યા છીએ કે ક્યારે અમને અમદાવાદમાં મહારાજ બેહાડે ગઢવી તમે શ્રીઅરી આગળ જઈને આ વાત સાક્ષાત કહેજો મહારાજને જઈને તમે કહેજો કે મને અમદાવાદમાં ક્યારે બેહાડવાનો છે દેવ છે શા માટે અમદાવાદમાં બેસવું હતું બદ્રિકા બદ્રીનારાયણમાં મંદિર તો છે નરનારાયણ દેવનું તો શા માટે એમને અમદાવાદમાં બેસવું બેસવું એટલા માટે કે ભગવાન શ્રીહરિની આજ્ઞાથી જો અમદાવાદની અંદર હું બેસું તો ભગવાન મારી ઉપર રાજી થાય આવા મહાપ્રભુ રાજી થાય એટલા માટે વાટ જોવે છે મને પાસે રહેવા મળે એમની એટલા માટે વાટ જોવે છે નર નારાયણ દેવ પણ ભગવાન શ્રીહરિ પાસે ઈચ્છે છે તબ બોલે મુનિ તે જોઈ હવે સાંભળજો હવે આ નર ભગવાનને જ્યારે કીધું ને ત્યારે હવે નર ભગવાન નારાયણ ને જે કે છે એ સાંભળવા જેવું છે તબ બોલે મુનિ તે જોઈ હમ જાન તુમ હો સોઈ તબ બોલે નારાયન એવા હમ જૈસે સો અનંત હે એવા ત્યારે નરઋષિએ કહ્યું કે હું જાણું છું કે આપ એ જ છો કોણ એજ છો એટલે ભગવાન સ્વામી નારાયણ છે એજ તમે છો આવું હું જાણું છું એવું નર ભગવાન નારાયણ ને કે બદ્રિકાશ્રમમાં હવે જો નર કહેતા હોય તો આજે તો કે જ પણ આ નર તો જાણે છે એ તો ભગવાનનો અવતાર જ છે પણ બીજાને સમજાવવા માટે આપણને સમજાવવા નર ભગવાન નારાયણને એમ કે છે કે તમે એવું કહો છો કે મહાપ્રભુ આવ્યા હતા અને ન્યા આપણને બેહાડવાના છે પણ હું તો તમને જ જાણું છું તમે ને બે એક જ છો જે પૃથ્વી પર સ્વામિનારાયણ ભગવાન છે ને તમે નારાયણ બે એક જ છો નર કે હું તો આવું જાણું છું ત્યારે નારાયણ ઋષિએ કહ્યું મારા જેવા તો એમની આગળ અનંત છે હમ જેસે અનંત હે એવા એક નહીં અનંત છે હવે આપણે કહીએ કે ભાઈ આ તો નરનારાયણ ભગવાન સ્વામિનારાયણ પાસે અનંત નરનારાયણ ભગવાન સ્વામીની ની ઉપાસના કરે છે ક્યાંથી લઈ આવ્યા છે લડવું લડવું તો આની જોડે જોડે પડે અમારી કરવા ભાઈ આધારનંદ સ્વામી મુક્તાનંદ સ્વામી આ લોકોએ કીધું ને જે કીધું એ અમે માન્યું ને માન્યું ને એમાં અમે સુખ્યા છીએ અમને મહારાજની ની સર્વોપરી વાત મનાની અને એમાં અમને સુખ આવે છે શું આવે છે લઈએ છે લેવું હોય તો લોહ નહી તો આ શાસ્ત્રોમાં પડેલું છે આ કોઈ બનાવેલું છે નહીં આદાનંદ સ્વામી દી ઓગણસાઠ વર્ષની ઉંમરે એ મોટા સાધુઓને આંખે નહોતું દેખાતું હાથ ધ્રુજતા શરીરમાં શક્તિ નહોતી તે દિવસે સંતોએ આ પ્રતો લખી છે એ પ્રતો એટલા માટે જ લખી છે કે સ્વામિનારાયણ જેવા છે એવા જીવને ઓળખાય ઓળખાય આપણાથી સેવા ન થાય તો કાંઈ વાંધો નહીં પણ કુસેવા તો ન જ કરવી કે મહારાજ ને કોઈ સર્વોપરી જાણતો હોય મહારાજ કે નિશ્ચયરૂપી ગર્ભ નો પાત ના થાય ક્યારે એવી વાત ના કરવી કે કોઈનો નિશ્ચયરૂપી ગર્ભ હોય ને સ્રવી જાય ક્યારેય વાત ના કરવી મહારાજ તો સર્વોપરી છે જ બીજું કે છે આદ્ય નારાયણ એ કરાવે ઈહા એ આવત નહીં કો 우ારા કલીયુગ હો ગયે અનંત યપારા નારાયણ ભગવાન કે છે એમના સમાન બીજા કોઈને કહી શકાય નહીં ભગવાન સ્વામેણ સમાન કોઈને ના કહી શકાય નારાયણ કે છે બદ્રિકા આશ્રમમાં આદ્ય નારાયણ તો એક જ છે આબી નારાયણ એક જ છે જેને કહેવામાં આવે છે સ્વામી નારે એક જ છે તેઓ આ મરત્ય લોક માં આવતા નથી આવા કડયુગ તો અનંત અને અપાર વીતી ગયા કેટલા કડિયુગો વીતી ગયા એક કરોડ બ્યાસી લાખ પચાસ હજાર ને સત્યાવીસ કડિયુગ જતા રહ્યા છે એક કરોડ બ્યાસી લાખ પચાસ અને સત્યાવીસ કડિયુગ જતા રહ્યા છે અત્યાર સુધીમાં ત્યારે આ પહેલી વખત આવે છે પહેલી વખત વેદો અવતારોનું ગાન કરે છે વેદો જે ગાન કરે 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 છે 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 એ અવતારોનું આવું બોલીને તેમની પ્રશંસા અવતારોની હૃદયમાં એ પુરુષોત્તમ નારાયણનું ધ્યાન નિત્ય અમે હૃદયમાં એ પુરુષોત્તમ નારાયણનું ધ્યાન નિત્ય કરીએ છીએ તેઓ અમારા હૃદયમાં ક્યારેક દર્શન આપે છે નારાયણ ભગવાન કે છે એ પુરુષોત્તમ ભગવાન જ્યાં વેદો નેતી નેતિ કહી દે છે એ પુરુષોત્તમ ભગવાન અમને ક્યારેક દર્શન આપે છે અક્ષરધામાધિપતિ નારાયણ ભગવાન બદ્રિકા કે અમને રોજ દર્શન નથી દેતા ક્યારેક દર્શન દે છે જ્યારે કાંઈ મહાકાર્ય કરવાનો પ્રસંગ આવે ત્યારે તેઓ અમારામાં રહીને એ કાર્યને કરાવે છે અમારામાં રહીને કાર્યને કરાવે છે નારાયણ ભગવાન કહે છે એટલે લાગે શું આ કાર્ય કોને કર્યું નારાયણ ભગવાને કર્યું એવું લાગે ને પણ નારાયણ ભગવાન જાણે છે કે હું કોના થકી કાર્ય કરું છું આ લાઈટ છે પ્રકાશ આપે છે એટલે દરેકને લાગે કે લાઇટ પ્રકાશ આપે છે પરંતુ લાઈટ ને ખબર છે કે ઇલેક્ટ્રિસિટી મારામ છે એટલે હું પાવર વાળી છું બાકી મારું હું એમ થાય ને મને કઈ જ ગ્રંથની કે શાસ્ત્રની કઈ ગમ ના પડતી હોય અને છતાંય હું કથા કરી શકતો હોઉં તો મને એટલી તો ખબર પડે ને કે મને કદાચ કોઈક જોવાવાળા જોવે છે કે આ કથા આ સાધુ કરે છે પણ મને તો ખબર હોય કે કરણ કોક જગ્યાએથી આવે છે મને તો ખબર હોય ને મારી કદાચ દુનિયાને ના ખબર પડે પણ મને તો ખબર હોય ને એમ નારાયણ ભગવાન નો જ આ બધો પ્રતાપ છે દુનિયા આખી એમ કેતી હોય પણ નારાયણ ભગવાન કહે છે કે એ મારામાં કોઈ મહાકાર્ય કરવા માટે કોઈ પ્રસંગે આવે ત્યારે અમારામાં રહીને કાર્ય કરાવે છે પણ પોતાને માથે જવાબદારી રાખતા નથી સ્વયં કરતા હોવા છતાં તેનાથી રહે છે એટલે બધી દુનિયામાં દેખાય એવું કે આ કર્યું છે કોને નારાયણે શાસ્ત્રની અંદર પણ શું લખાય નારાયણ પણ કરે છે કોણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ વિના પાંદડું હલવા સમર્થ નથી બસ ભગવાન શ્રીહરિની આજ બહુ મોટી ઘૂટી કોઈ છે કે છે એટલા મોટા છે એટલા મહાન છે એટલા ઊંચા છે એવા ચરચકારી પણ જીવને ઓળખાતા નથી એ તો આપણી ઉપર કંઈક ભગવાનની દયા જ છે આપણી ઉપર કોઈક મહારાજની અનહદ કરુણા જ છે એવું કે એ આપણને જેવા છેવા ઓળખાયા છે જે બદ્રિકા આશ્રમના નારાયણ ભગવાન નરને સમજાવતા હોય એ વાત આપણને સહજમાં સમજાય આપણે હરખું હજુ ઇન્દ્રિયો અંતકરણના ઝઘડામાંથી બહાર નથી નીકળી શકતા ને આપણને એક સારું ખાવાનું હોય ખેંચી લેતું હોય આવા આપણે હોઈએ તોય આપણી જીભ ઉપર એમ છે કે આ મહારાજ વિના બીજો ભગવાન નથી આ કેવડી મોટી વાત આપણને સમજાઈ ગઈ છે બદ્રિકા આશ્રમના નર ભગવાનને જે વાત નારાયણ સમજાવે છે એ વાત આપણને સહજમાં ગઈ આપણા બહુ મોટા ભાગ્ય છે માટે ભગવાનનો નિશ્ચય રૂપી નિશ્ચય રૂપી ગર્ભ આપણા હાથમાં આવ્યો છે ને કોઈ વાતે કરીને ક્યારેય શ્રવે જ નહીં મહારાજની બાબતમાં કોઈ તર્ક નહીં કોઈ વિતર્ક નહીં કોઈ શાસ્ત્ર નહીં કોઈ હમજન નહીં મહારાજ એટલે મહારાજ બસ એક જ વાત મને મળ્યા એવા મોટા પુરુષ એ બાબતમાં કોઈ તર્ક વિતર્ક કાંઈ નહીં મને મળ્યા મારા માટે સૌથી શ્રેષ્ઠ છે એને મને મહારાજ ઓળખાવ્યા મહારાજ જેવા છે એવા જણાવ્યા મહારાજમાં જોડવા માટે આજ સુધી દાખલો કર્યો આજ સુધી ભવિષ્યમાં પણ કરવાના છે કરે છે બસ એ બાબતમાં કોઈ તર્ક વિતર્ક શાસ્ત્રનું કોઈ પ્રમાણની જરૂરત નથી હું પોતે જ પ્રમાણ કોણ પ્રમાણ ભાઈ ભગવાન અને મોટા આ ભગવાન સ્વામિનારાયણ સર્વોપરી છે અને આ મોટા પુરુષ એ મોટા પુરુષ જ છે એનું પ્રમાણ કોણ પોતે જ પ્રમાણ આપણે પોતે જ પ્રમાણ આપણે આત્માઓ જ પ્રમાણ બીજું કોણ પ્રમાણ શાસ્ત્રનું શું પ્રમાણ જીવતા જાગતા પ્રમાણ મહારાજ એવા મોટા છે નર નારાયણ ભગવાન કહે છે નર ભગવાનને અકલ કલા ઇનકી કહાવે इनकी कला कोई जान न पावे हम अगम है और क्या बाता हम अगम है और क्या बाता मर्जी में इनकी हम रहता मर्जी में हम इनकी रहता इनको हुक्म हम न तोरे हमार विचार सो तोरे जोरे इनकी मर्जी त्यालग हम हैं इनकी मरजी त्यालग हम ही सब जग मानत है तबही सब जग मानत है तबही એમની બધી કળા અકળ રહે છે નારાયણ ભગવાન નરને કહે છે એ કળાઓને કોઈ જાણી શકતું નથી એમની કળાઓ વગેરે અમારે માટે પણ અગમ્ય હોય તો બીજાને માટે તો હું કેવું અમે તો નિત્ય એમની મરજી પ્રમાણે રહીએ છીએ નારાયણ ભગવાન કે એ અક્ષર ધામાધિપતિની કળાઓ હું નથી સમજી શકતો તો આ જગતના જીવ શું સમજી શકે બોલો આવા મોટા મહારાજ આપણને મને તો એ જ વિચાર આવ્યો છે કે આવા મોટા મહારાજ આપણને સમજાયા છે મનાયા છે એનું સર્વોપરી પણ દ્રઢ થયું છે આ તો આપણને કેવડી મોટી મૂડી મળી છે કેટલી મોટી મૂડી સારું બધું જ લૂંટાઈ જાય ને આપણું બધું જ લૂંટાઈ જાય ને આ જગતની અંદર આપણું અપમાન અપમાન થઈ જાય ને આપણને કપડાં પહેરવાય ના મળે ને ખાવાય ના મળે ને કશું જ ના મળે પણ આપણા હૃદયમાં એટલું રહે કે આ મહારાજ મને કેવડા મોટા મળે છે આપણને લાગે કે ઓહો 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 આપણી પાસે શું નથી આપણી પાસે શું નથી આ જગતના આપણે રાજવી છીએ આ જગતની અંદર આપણા જેવો આપણા જેવો માલદાર ને આપણા જેટલી મૂડીવાળો કોઈ છે જ નહીં જેને સ્વામિનારાયણ જેવા છે એવા સમજાયા એને એના જેવી મૂડી આ જગતમાં કોઈ પાસે નથી એવા મોટા નાથ મળ્યા છે માટે ભગવાનમાં હેત કરવું ભગવાનની આજ્ઞાને એટલી જોરદાર પાડવી આવા મોટા મહારાજ મળ્યા છે એની માટે મારાથી શું ના થાય એ મારી પાસે કશું જ નથી પાંચ શ્લોક લખ્યા બસ આટલા પાડજે બસ એટલા પાડવાના એની ઈચ્છામાં જીવવાનું એની ઈચ્છામાં મરવાનું પણ ભગવાન શ્રીની સર્વોપરિતાન એ જ્યારે આપણે શાસ્ત્રમાં વાંચીએ ત્યારે આપણને લાગે કે આપણા ગુરુજીએ આપણને જે ગાંઠ મરાવી દીધી એક જ ગાંઠ મરાવી કે આ સ્વામિનારાયણ સર્વોપરી બાબતમાં કોઈ પ્રકારનો તર્ક વિતર્ક આ મંડળમાં ચાલશે જ નહીં ગુરુજી કે મારો જે થાય મારો જે સાધુ હોય અને જે મને ગુરુ માને એને સ્વામિનારાયણ બાબતમાં કાંઈ નહીં એક બાબતની અંદર બધું છોડીને બીજું ગમે એવું કાચું હશે પાકું થશે પણ આ એકમાં જો કચાસ હશે તો મારે ને તમારે હજારો જન્મેય નહીં બને આ જન્મે તો નહીં બને લાખો જન્મે આપણે ભેગા નહીં થઈએ આવી દ્રઢ ગાંઠ મરાવી દીધી એ મોટા પુરુષની કરુણા અને દયા જે હોય તો તો ના એમ થાય કે આપણે પકડ્યું છે આવા શાસ્ત્રોને વાંચીએ ત્યારે લાગે કે ઓહો કેવડી મોટી મૂડી આપણને દીધી કેવડી મોટી મૂડી દીધી સરોવરીપનાની દીધી ને બહુ મોટી મૂડી મહારાજે દયા કરી કરુણા કરી કેવા મોટાના ખોડામાં બેહાડ્યા તા સમજાયું નહીં તો આખું જગત કૂટે છે અવતારને બધું હરખું અવતારને બધું હરખું જે એવું હરખું હોય ત્યાં લખે જ શા માટે સંતો આટલું બધું શા માટે લખે લખે તો માપનું લખે આટલું લખે આટલું લખે લખે કદાચ તો માપનું લખે ઈષ્ટદેવનો મહિમા પણ આટલું બધું લખે અને આ કઈ આમાં જ લખ્યું છે એમ નહીં વાસુદેવ મહાત્મ્ય ગ્રંથની અંદર વાસુદેવ મહાત્મ્ય ગ્રંથ શ્રીજી મહારાજ કેમને બહુ વાલો છે ને વાસુદેવ મહાત્મ્યનો અધ્યાય ચાર અધ્યાય ચાર કોઈ વાંચે ને એટલે એને ખબર પડી જાય કે કેટલો ભેદ છે નારદજી જ્યારે વાસુદેવ મહાત્મ્ય ગ્રંથની અંદર નરનારાયણ ભગવાનના દર્શને જાય છે ત્યારે નારદજી આ જ કે છે કે પ્રભુ તમે કોનું પૂજન કરતા હતા નારાયણ ભગવાન કોઈનું પૂજન અર્ચન કરતા હતા તમે કોનું કરો છો અમે તો એમ જાણીએ તમારી સિવાય કોઈ ભગવાન છે જ નહીં નારાયણ કે એમ નહીં એક આદિ આદિ નારાયણ છે એનું હું પૂજન કરું છું એ કોણ છે પણ નારદજી કે નારાયણ કે એ વાત બહુ ગોહી છે કોઈને કહેવા જેવી નથી પણ તું મારો એકાંતિક ભગત છો ને એટલે તને કહું છું અને પછી નારદજી આગળ નારાયણ ભગવાન લાગે કે નો સાગરમાં આ જ લખાઈ ગઈ હોય વાત એમ આ નાસ્તિકને તો એમ જ લાગે નાસ્તિકને એમ કે આ કડીઓ ઉમેરી દીધી છે બોલો એની પાસે તમે આ અધ્યાય લઈ જાઓ કે આ અધ્યાય જ આખો ઉમેર્યો છે એમ કહી દે નાસ્તિક ને શું એને બોલતા શું તો આજનું નથી ને તો વ્યાસજી નું કરેલું છે જો કોઈક પ્રત પ્રત બીજી લઈ કે આ તો બીજી છે પણ એમ નહીં પરોક્ષની પ્રત વાસુદેવ ઉઠાવો નહીં જ્યાં ભગવાન શ્રીકૃષ્ણના ચરિત્રો ગવાતા હોય ને રામ રામચંદ્રજીની કથાઓ થતી હોય ને એવી જે લાઇબ્રેરી હોય ને જૂની જૂની એમાંથી વાસુદેવ મહાત્મ્ય લઈ આવો જૂનું જૂનું આજથી પાંચસો વર્ષ પહેલાનું લઈ આવો ને તે દીધું કોઈ ખોટું નતો નાખવાડો એ નાખે ને એની અંદર છે માટે ભગવાન સ્વામિનારાયણનું સ્વરૂપ જેવું છે એવું આપણે ઓળખવું અને બીજાની આગળ પણ એવી જ વાત કરવી સાચી જ વાત છે શા માટે ગભરાવું શા માટે ડરવું સાચી વાત છે સમજાવું જીવને સમજાશે મારાજનો દાખલો સફળ થશે અહીંયા આવવાનો મોટા સંતો આવા જે લખીને કે એના દાખલા સફળ થશે એમાં શું કહેવું અમે તો નિત્ય એમની મરજી પ્રમાણે રહીએ છીએ તો એ નારાયણ ભગવાન કે એમની બધી કળા અકળ છે કળાઓને કોઈ જાણી શકતું નથી એમની આજ્ઞાને અમે ક્યારેય ઉલંઘીએ નહીં પણ અમારા વિચારોને તેઓ પોતાની શક્તિથી તોડી કે જોડી શકે છે નારાયણ ભગવાન કે મારા વિચારોને તોડી ફોડી નાખે એવા છે સમર્થ એમની મરજી હોય ત્યાં સુધી બધું જગત અમને માને છે નારાયણ ભગવાન એમ કે છે કે એમની મરજી હોય ત્યાં સુધી જગત અમને માને એમની મરજી જેવી મટે એટલે જગત અમને પૂજા કરતું બંધ થઈ જાય જે છે છે એ એક ભગવાન સ્વામિનારાયણ સિવાય ભગવાન સ્વામિનારાયણના ચરનાર નીચે બેઠેલા અનાદિ મુક્ત કે પછી કોઈક જગ્યાએ વર્ણન કર્યું છે એમ કોઈ મુક્ત મહારાજની મૂર્તિમાં આખા ઘરી જતા હોય એવા અનાદિ મુક્ત એ અનાદિ મુક્ત હોય કે ચરણમાં બેઠેલા હોય કે સન્મુખ બેઠેલા હોય કે મહારાજ ની હોય કે ચાકડી રૂપે હોય કે મુગટ રૂપે કુંડ રૂપે હોય કે પછી એ એ મુક્ત ગોપાલ સ્વામી રૂપે હોય મુક્તાનંદ સ્વામી રૂપે હોય જે જે રૂપે હોય એ પણ મહારાજની મૂર્તિ સિવાય મહારાજ સિવાય કેતા કોઈ પણ છે એ બધા જ પાસે પારકું છે પોતાનું નથી કોઈની પણ પાસે છે પારકું છે પારકું કેતા મહારાજનું છે મહારાજ એક જ એવા છે કે જે સ્વસિદ્ધ છે બાકી બધાય મહારાજ વતે સિદ્ધ છે મહારાજ જ્યારે આવે ત્યારે બધાય શૂન્ય મહારાજની વાત આવે ત્યારે ત્યાં કોઈ નથી ને ગોપાળન સ્વામી જેવાય અનંત એના એક રૂમમાં હમાય મુક્તાનંદ સ્વામીજેવા અનંત એક રૂમમાં હમાય એના સંકલ્પે અનંત ગોપાલંદ અનંત મુક્તાનંદ થાય મહારાજ આવે ત્યારે એવું છે મહારાજ એવડા મોટા છે એવા મોટા મહારાજ આપણને મળી ગયા છે ને બસ એના ક્યાં ક્યાં અમે આપ જીવન જીવન જાણું છું કીડી કીડી કુંજરનો ના લાગે આ વાત જ્યારે વાંચીએ કીડી કુંજર આપણને દેખાય કે હું કીડી જેવો અને મહારાજ આવડા મોટા અને મને મળ્યા મને ઓળખાયા પાછા હું કહેવાઉ કોનો સ્વામિનારાયણ નો કોનો છે ભાઈ સ્વામિનારાયણ ઓહ સ્વામિનારાયણ કેવા બદ્રિકાશ્રમના નારાયણ ભગવાન કે કે અમારા જેવા આનંદ જેની પાયે છે જેની કળાઓને અમે નથી સમજી શકતા એવા મારા સ્વામિનારાયણ અને સ્વામિનારાયણનો હું કહેવું જગત આખું કે આ સ્વામિનારાયણનો તો મારા તો કેવડા મોટા ભાગ છે ને એનો કેફ એની હિંમત એનું બળ એવું થઈ જાય ને આ જગત ખોટું થઈ જાય નિશ્ચયની તાકાત જ એવી છે કે આ જગત છે એને ખોટું કરવા મહેનત ના કરવી પડે મહારાજે કહ્યું જ્યારે સ્વરૂપની દ્રઢતા થશે ત્યારે કામ ક્રોધ ને લોભ જીત્યામાં જરાય પ્રયાસ પડશે નહીં સેજે જીતાઈ જશે મધ્યનું તેરમું સેજે જીતાઈ જશે મહારાજ કે સોનાનો ઢગલો અને ધૂળનો ઢગલો બે હરખા થઈ જશે ત્યાગ વૈરાગ્ય આત્મનિષ્ઠા એક એનું વજન નહીં લાગે વજન તો એક જ લાગશે કે આવા મોટા મહારાજ મને મળી ગયા હાવ પામન ને બસ આનું વજન લાગશે આનું વજન થશે બીજું બધું જાશે એના કેફમાં જીવવું મસ્તીમાં રહેવું ગુરુજી કહે છે ને મહારાજની મોજ રહો મહારાજમાં મસ્ત રહો હરિમાં હેત કરો એવું છે આટલી વાત નારાયણે ન ઋષિઓની સાથે કરી એ સાંભળી પછી દેવી પુત્ર લાડુદાન ગઢવી સમાધિમાંથી જાગી ગયા અત્યંત આનંદયુક્ત થઈને શ્રી ચરણોમાં પડી ગયા કારણ કે એને તો કદાચ હજુ ભગવાનને ભગવાન જાને તો નારાયણ જેવા જાણે હોય ને પણ મહારાજે પહેલું જ લાડુદાનને પહેલેથી જ એકડો ઘૂંટાવી દીધો કે ભાઈ હું કોણ છું એ તો અક્ષરધામના મુક્ત હતા ઓળખતા હતા આ ચરિત્રો છે બધાય નર ભગવાન પણ જાણે છે પણ નરનારાયણ સંવાદ દ્વારા મનન તમને સમજાવે છે લાડુદાનને પણ ખબર છે કારણ કે તો અક્ષરધામના આનાથી મુક્ત છે પરંતુ એમના ચરિત્રથી મનન તમને સમજાવે છે ચરણારિનમાં પડ્યા અને તે સમયે ગઢવીએ દશાવતારનું અવતારનું કવિત કર્યું શીઘ્ર કવિ તો હતા જ દસ અવતારનું કવિત કર્યું શ્રીહરિની આગળ તે કવિત બોલ્યા તેનાથી ધર્મપુત્ર શ્રીહરી ખૂબ જ રાજી થયા તે સમયે રસોઈ તૈયાર થઈ ગઈ એટલે મુકુંદાનંદ વર્ણિ બોલાવા આવ્યા શ્રીહરી હસતા હસતા જમવા ઉઠ્યા મહારાજ કે આજે તો લાડુદાનને જે પરચો પૂર્યો છે ને હવે લાડુદાન આટલાના કવિત કરીને બધું લઈને હાથી ઘોડાના આટલા રૂપિયા લઈને આવ્યા જ પણ હવે લાડુદાન જવાના આજે લાડુદાનને હાચા લાડવાનું દાન કર્યું છે હાચો લાડવો સર્વોપરીનો લાડવો મહારાજે સમાધિ સારામાં સારો મસાલો નાખીને વ્યવસ્થિત જમાડ્યો લાડુ સારામાં સારો લાડુ બધા જ મસાલા નાખીને સમજ્યા ને બેસ્ટમાં માં બેસ્ટ શ્રેષ્ઠ શ્રેષ્ઠ શેરે શેર ઘીનો નહીં એક કિલો ઘીમાં એક કિલો ઘીમાં પાંચસો ગ્રામ ચુરમુ નાખો ને એક કિલો ઘીનો કેવો લાડુ થાય એવો લાડુ લાડુદાનને જમાડ્યો છે મહારાજે સમાધિમાં મહાન અદભુત સ્વરૂપ શ્રી હરી મહારાજે ચરિત્ર કર્યું લાડુદાનજીને સમાધિ કરાવીને પોતાનું સર્વોપરી પણ બતાવ્યું બહુ સરસ આ તરંગ યાદ રાખવા જેવો છે આની કડીઓ પણ યાદ રાખવા જેવી છે વિચારવા જેવી છે વારે વારે ઘૂંટવા જેવી છે અને બરાબર આ તરંગ પૂર ત્રણ ને તરંગ બાર અને આના પછી તરંગ તેર કાલે આવશે અને એના પછી જે તરંગ ચૌદ આવશે એ પણ આવું નવું મહિમાવાળું છે બહુ સરસ એ પણ તરંગ છે માટે આવા તરંગોને યાદ રાખી મહારાજના કેફમાં મહારાજની મસ્તીમાં આપણે કોઈને કાંઈ નહીં આપણે પોતે સમજવું છે બીજાને સમજાવવું છે પોતે સમજવા છે મહારાજને બીજાને સમજાવવા છે મોટા સાધુને પોતે સમજવા છે બીજાને સમજાવવા છે એના માટે દાખલો પહેલાં પોતે પછી બીજાને પહેલા પોતે દ્રઢ કરવું પછી બીજાને